तो आ तरफ बगदाणा में पाणी में एक कार तणाई गई थी। कार में 6 થી 7 लोग सवार था। बगदाणा ना मालपरा गाम की आ घटना है। तमाम लोगों ने आबाद बचाव करायो छे। कार पाणी में तणावानो वीडियो वायरल थयो हतो। तो भारे वरसाद कारण एक कार है ते पण पाणी में तणाई गई थी। बगदाणा ना आ दृश्य है। तमाम लोग जो था 6 થી 7 लोगों जीव पण त्यांथी बचाववामां आव्यो छे। तेओने रेस्क्यू करवामां आव्या हता। तो पाणीनो प्रवाह एटलो वधारे हतो के कार पण तणाई गई हती। 6 થી 7 લોકો તેમાં સવાર હતા તેઓને બચાવવામાં આવ્યા છે। તો માલપરા ગામની આ ઘટના છે બગદાણાના। સ્થાનિકોને ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ કે તમામ લોકોએ પોતાના જીવના જોખમે પણ કારમાં સવાર લોકોને બચાવ્યા હતા અને તેનો વિડીયો છે તે પણ અત્યારે હાલમાં વાયરલ થયો છે। ભારે વરસાદના કારણે આ રીતના દ્રશ્યો પણ સામે આવતા હોય છે। રોડ રસ્તા પર પાણી ભરી જવાને કારણે વાહન ચાલકોને હાલાકી તો પડતી હોય છે, પરંતુ આ રીતની જીવનું જોખમ પણ આવીને ઊભું રહેતું હોય છે। તો ભાવનગરના બગદાણાના ગામના આ દ્રશ્યો છે જેમાં કાર છે પાણીમાં તણાઈ ગઈ હતી, ત્યારબાદ સ્થાનિકોએ તમામ લોકોનો જીવ બચાવ્યો હતો। પરંતુ કારના દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતે તે પાણીમાં તણાઈને આગળ વહી જાય છે। તો જીવનું જોખમ ચોક્કસથી ઊભું થતું હોય છે અને માલ સામાનને પણ નુકસાન પહોંચતું હોય છે। જ્યારે પણ ભારે વરસાદ વરસે છે અતિમાં મતિ નથી હોતી તેવા દ્રશ્યો સામે આવ્યા। વધુ માહિતી માટે સંવાદદાતા અનિલ માઠે જોડાઈ ચૂક્યા છે। અનિલ, બગદાણાના માલપુર ગામની જે ઘટના સામે આવી છે, કાર પાણીમાં તણાઈ ગઈ હતી પરંતુ તમામ જે સવાર લોકો હતા તેઓને સ્થાનિકોએ બચાવી લીધા છે। જી પ્રતિભા, ખાસ કરીને કહી શકાય કે મહુવા બગદાણા તાબાનું જે માલપરા અને કસાણ ગામ છે, આ કસાણ ગામની વચ્ચે ભગુડા ડેમ આવેલો છે। ત્યાંનું જે પાણી ગઈકાલે ઓવરફ્લો થયું હતું, 2 દિવસથી વરસાદ પડી રહ્યો હતો, જેને કારણે ત્યાંથી મહુવા તરફ આવતી ઇકો કાર જે હતી તેની અંદર 6 પેસેન્જરો બેઠા હતા અને આ પેસેન્જરો જે છે તેમને ડ્રાઈવરને રોક્યો પણ હતો કે ભાઈ તમે આટલા પાણીમાં ના નાખો ગાડી, પણ તેમ છતાં ડ્રાઈવરે હિંમત કરીને પાણીમાંથી પસાર કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પાણીના પ્રવાહ સામે ડ્રાઈવર લાચાર બની ગયો હતો અને ઇકો કાર આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે પલટી મારી ગઈ છે અને સ્થાનિક પ્રશાસને તરત જ એસડીએમ મામલતદાર સંસ્થાઓને જાણ કરી અને જાણ કરતા જ અહીંથી જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તે લોકો ત્યાં દોડી ગયા અને ત્યાં જઈ એસડીએમ ને મામલતદારે બધી જે તેમની કાર્યવાહી કરી અને આમ જો કે જોવા જઈએ તો સદભાગ્યે કોઈ કઈ ઈજા કે કોઈ જાનહાની થવા પામી નથી। પ્રતિપાલ, આભાર અનિલ માહિતી બદલ।